हेलो डियर फ्रेंड्स, आज आप स्टार्ट करिए स्टैंडर्ड 10 सब्जेक्ट मैथ्स चैप्टर नंबर 5 जो समांतर श्रेणी आप रनिंग हतु एनो लेक्चर नंबर 4। लेक्चर नंबर 2 में आप क्वेश्चन नंबर 2 और क्वेश्चन नंबर 3 आप जो गया था। लेक्चर नंबर 3 में आप संपूर्ण क्वेश्चन नंबर 4 आप पूर्ण करो। लेक्चर नंबर 4 में आप लास्ट क्वेश्चन आम गणो तो फर्स्ट क्वेश्चन है, परंतु एक्सरसाइज लास्ट क्वेश्चन जो आप बाकी है ये स्टार्ट करिए। क्वेश्चन नंबर 1 જોઈએ આપણે શું કહેવા માગે છે, તો કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? તો કે પહેલા પ્રથમ આપણે જે શ્રેણી બનાવીએ છીએ સંખ્યાની યાદી, એ સમાંતર શ્રેણી બને છે કે નહીં, તો એના માટે આપણને ખ્યાલ જ છે કે ઓલવેઝ સામાન્ય તફાવત જે છે ક્રમિક પદોનો સમાન હોવો જોઈએ। બીજું એમ કીધું કે કઈ રીતના બને, તો બસ આપણે દર્શાવી દેવાનું કે જો શ્રેણીનો સામાન્ય તફાવત સમાન, તેથી આપેલ શ્રેણી કેવી થશે? સમાંતર શ્રેણી। બરાબર, સેમ ક્વેશ્ચન છે, જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 1 ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 15 રૂપિયા અને પછીના વધારાના કિલોમીટર માટે કેટલા રૂપિયા છે? 8 રૂપિયા છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, જો ક્વેશ્ચન જે છે એ ધ્યાનથી સમજો। સપોઝ હું કોઈ એક ટેક્સી લઈને આ દિશા તરફ આગળ વધી રહ્યો છું। હવે અહીંયા જે છે એ મારું પ્રથમ કિલોમીટર છે, યાની કે હું ખાલી પ્રથમ કે એમ લખું છું, સેમ ટુ સેમ સેકન્ડ કિલોમીટર છે, અને આ જે છે એ થર્ડ કિલોમીટર છે, યાની કે હું આ રીતના જે છે હું આગળ વધી રહ્યો છું। બરાબર, તો આપણને રકમમાં કીધેલું છે કે પ્રથમ કિલોમીટર માટે મારે રૂપિયા કેટલા આપવા જોઈએ? 15। હવે હું જ્યારે સેકન્ડ કિલોમીટરે જઈશ, યાની કે અહીંયા હું પહોંચીશ, ત્યારે 15 રૂપિયા તો આપવા પડશે, પ્લસ કેટલા મારે કરવા જોઈએ? 8 રૂપિયા। તો અહીંયા મારી પાસે કેટલા રૂપિયા થઈ જશે? તો કે 23 રૂપિયા। તો સેમ ટુ સેમ આ રીતનો આગળ વધતો જાશ, તો એમ ક્રમિક કિલોમીટર દીઠ મારે કેટલા રૂપિયા વધારો થાય છે? રૂપિયા 8નો શું થાય છે? વધારો। બરાબર, તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી આપણે કઈ રીતના બનાવીએ છીએ। તો સૌ પ્રથમ હું એમ કહું કે ભાઈ પ્રથમ કિલોમીટરનું ભાડું જો આપણે બનાવતા હોઈએ, એટલે કે પ્રથમ કિલોમીટરનું ભાડું જે આપણે લેતા હોય, તો પ્રથમ કિલોમીટર ભાડું વિદ્યાર્થી મિત્રો એ કેટલા આપશે? તો કે 15 રૂપિયા આપશે। સેમ ટુ સેમ સેકન્ડ કિલોમીટરનું ભાડું આપણે જોઈએ તો એ કેટલું થઈ જશે? તો કે 15 રૂપિયા તો હતા, પણ આ એક એક્સ્ટ્રા કિલોમીટર હાલી ગયો, આ એક એક્સ્ટ્રા કિલોમીટર, તો એના મારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 8 રૂપિયા ચૂકવવા પડશે। તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો મારી પાસે? 23। સેમ ટુ સેમ ત્રીજા કિલોમીટરની વાત કરીએ, તો ત્રીજા કિલોમીટરનું ભાડું બરાબર આ કેટલા થઈ જશે? 23 વત્તા 8 વિદ્યાર્થી મિત્રો, હવે આમાં તમે ઉમેરશો એટલે આ કેટલા થઈ જશે? 31 થઈ જશે। બરાબર, તો આ રીતની સેમ ટુ સેમ મારી જે શ્રેણી જે છે એ આગળ વધતી રહેશે, જેમ જેમ કિલોમીટર જેમ જેમ હું મુસાફરી કરીશ એમ મારી શું થઈ જશે? આની આ જ રકમ જે છે આગળ વધતી જશે। બરાબર, તો હવે જોજો, હવે આપણે બનાવીએ છીએ શ્રેણી। આ ક્વેશ્ચનની હવે યાદી પહેલાં બનાવવાની છે, કે જે મને સંખ્યા મળે છે એ સંખ્યાની શું બનાવવાની છે? યાદી। તો યાદી આપણે બનાવીએ, યાદી આને આપણે શ્રેણી તરીકે કહીએ। તો કે શ્રેણીમાં પ્રથમ પદ જે છે એ મારું શું થઈ જશે? 15। બીજા કિલોમીટરનું ભાડું કેટલું થઈ ગયું મારી પાસે? 23। ત્રીજા કિલોમીટરનું ભાડું મારી પાસે કેટલું થઈ ગયું? 31। તો આ રીતના છે એ આ રીતના આગળ વધતું જશે। હવે આ જે યાદી જે છે આ યાદી, તો એને મારે હવે સમાંતર શ્રેણી બને કે નહીં મારે બતાવવાનું છે। તો આપણે આગળના ક્વેશ્ચનમાં કરતા થાય એમ શું જોઈએ મારે? તો કે સામાન્ય તફાવત, ચલો આપણે એ 2 માઇનસ શું કરી નાખીએ? એ 1 કરી નાખીએ। તો આ 23 માઇનસ કેટલા થઈ ગયા? 15 થઈ ગયા। તો આપણને ખબર છે કેટલો એનો આન્સર આવવાનો છે? 8 આન્સર આવવાનો છે। સેમ ટુ સેમ ડી બરાબર શું થઈ જશે? A3 માઇનસ A2 થઈ જશે। A3 યાની કે મારી પાસે 31, 31 માઇનસ 23 એટલે આ વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ જશે? 8। સેમ ટુ સેમ હજી પણ આમાં આગળ વધતા જશો, આમ 31માં જ્યાં કરશો એટલે કેટલા આવશે? 29 આવશે। તો જો આપણે તફાવત મેળવવો હોય તો આપણે આ રીતના મેળવી શકીએ છીએ કે ચોથું પદ મારું કેટલું? 39 આવશે, ત્રીજું પદ મારું 31 છે। તો જોઈ શકો છો ડી જે છે એ કેવો આવી ગયો? સમાન। તો આથી કહી શકીએ કે ભાઈ આપેલ શ્રેણી જે છે, આપેલ સંખ્યાની યાદી કેવી છે? સમાંતર શ્રેણી છે। શું કામ? તો કે તેનો સામાન્ય તફાવત કેવો આવ્યો છે? સમાન, જેથી કરીને આપેલ સંખ્યાની યાદી જે છે એ કેવી થઈ જશે? સમાંતર શ્રેણી। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ। આ જ ટાઈપનું સેમ ટુ સેમ ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 2 આપણે લાસ્ટમાં કરીએ, પણ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3ની। જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3। ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, પ્રત્યેક મીટર ખાડો ખોદવા બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના રૂપિયા 150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા 50નો વધારો થાય
છે બરાબર તો આનો વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર આપીએ તો એને કીધું છે કે પ્રથમ કિલો મીટર જે છે ખાડો ખોદવાનો ખર્ચ તો કે એક મીટર ખાડો ખોદવાનો ખર્ચ જે છે એ વિદ્યાર્થી મિત્રો કેટલો થવાનો છે 150 સેમ ટુ સેમ બે મીટર ખાડો ખોદવાનો ખર્ચ તમે જોવા જાઓ તો હવે શું થાય છે તો કે 50નો કેવો થાય છે વધારો થાય છે 50નો કેવો થાય છે વધારો તો આ મારી પાસે કેટલા થઈ જશે 200 સેમ ટુ સેમ 3 મીટર ખાડો ખોદવાનો ખર્ચ તો કે 200 રૂપિયા લગીને તો મેં મારે આપી દીધા છે કેમ કે 2 મીટર તો મેં ખાડો ખોદ નાખ્યો એટલે 200 રૂપિયા આપી દીધા છે જો 2 મીટર પછી હજી 1 મીટર હું ખાડો ખોદીશ તો એનો મારે કેટલા રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે 50 રૂપિયા તો આ ટોટલ કેટલો થઈ જશે 250 સેમ ટુ સેમ 4 મીટર ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થઈ જશે તો કે 250 પ્લસ આવી ગયા 50 યાની કે આ કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો મારે 300 તો આ રીતના જેમ જેમ હું આગળ વધતો જઈશ એમ એમ મને મારી શું મળી જશે સંખ્યાની યાદી હવે આને હું જો શ્રેણી તરીકે લઈ લઉં તો બરાબર શ્રેણી તરીકે લઈ લઉં તો મારી પાસે શું આવી જશે તો આપણે લખી નાખીએ શ્રેણી તો કે પહેલી વખત મારી પાસે 150 છે બીજી વખત મારી પાસે 200 થયા ત્રીજી વખત કેટલા થયા 250 ચોથી વખત 300 તો આ રીતના આગળ હું વધતો રહીશ બરાબર હવે આપણે ચેક કરીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં ચલો વિદ્યાર્થી મિત્રો આને ચેક કરવા માટે મારે ડીની જરૂર પડશે તો ડી બરાબર શું થશે એ ટુ માઇનસ એ વન તો યાની કે 200માંથી હું શું કરી નાખું 250 બાદ કરી નાખું દેટ મીન્સ કે મારી પાસે કેટલા આવી જશે તો કે 50 આવી ગયા સેમ ટુ સેમ ડી બરાબર શું થઈ જશે એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી મારી પાસે 250માંથી આપણે 200 બાદ કરી દઈએ તો કેટલા થઈ ગયા 50 હજી આપણે આગળ વધીએ તો ડી બરાબર કેટલા થઈ જશે એ ફોર માઇનસ એ થ્રી એ ફોર યાની કે 300માંથી એ થ્રી યાની કે 250 બાદ કરીએ તો આ કેટલા થઈ ગયા 250 યાની કે સામાન્ય તફાવત કેવો આવી ગયો સમાન આવી ગયો આથી આપેલ જે છે સંખ્યાની યાદી આપેલ સંખ્યાની યાદી કેવી છે સમાંતર શ્રેણી છે ખ્યાલ આવી ગયો ના આવી ગયો બરાબર ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ જે આપણો પેન્ડિંગ ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ક્વેશ્ચન નંબર 2 તો કે નળાકારમાં રહેલી હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે જેટલી પણ હવા નળાકારમાં બાકી રહેલ છે તેનો ચોથો ભાગ જે છે એ શું કરે છે બહાર કાઢે છે હવે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનને પહેલાં પ્રથમ ધ્યાનથી સમજો હવે એને શું કીધું છે તો કે એક નળાકાર છે અને નળાકારમાં હવાનું જેટલું પણ પ્રમાણ છે એ હવાના પ્રમાણના ચોથો ભાગ જેટલું શું કરે છે તો કે હવા બહાર કાઢે છે તો આ મારી પાસે એક ફર્સ્ટ ક્લાસ નળાકાર છે હવે એ નળાકારમાં એણે શું કીધેલું છે કેટલીક હવા ભરેલી છે બરાબર તો આ નળાકારમાં પહેલાં હવા કેટલી સમા છે તો કે હવા તેની ઘનફળ જેટલી સમાય ઘનફળ મતલબ કે વોલ્યુમ વોલ્યુમને આપણે શું કહીએ છીએ વી નોટેશન વડે દર્શાવીએ છીએ તો સૌ પ્રથમ પહેલાં આપણે ધારી લઈએ કે મારા નળાકારમાં જે છે હવા કેટલી છે કેમ કે જો મને હવા ખબર હશે તો જ એનો હું ચોથો ભાગ બહાર કાઢી શકીશ જેમ કે આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ ધારો કે મારી પાસે કોઈ એક નળાકાર જે છે વિદ્યાર્થી મિત્રો બરાબર મારી પાસે કોઈ એક નળાકાર છે અને નળાકારમાં હવાનું પ્રમાણ હું એમ કહી દઉં કે ભાઈ ચાલો કે મારી પાસે 32 છે બરાબર તો આ 32નો ચોથો ભાગ બહાર નીકળે મતલબ કે કઈ રીતના તો કે આ 32 છે કોનો ચોથો ભાગ તો કે 32નો જ ચોથો ભાગ યાની કે 32નો ચોથો ભાગ કેટલો થાય આટલો થાય કે ના થાય તો કે ટોટલ હવા કેટલી 32 છે અને 32નો ચોથો ભાગ બહાર નીકળ્યો તો મારી પાસે હવા કેટલી વધી તો કે 32 આ ચોથો ભાગ બહાર નીકળ્યો એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 8 4 32 હવે તમે આમાં 8 કાઢ નાખો એટલે કેટલા વધશે મારી પાસે 24 તો આ રીતની હવે કેટલી હવા બાકી રહી નળાકારમાં 24 બાકી રહેશે બરાબર તો આ રીતનો તેનો ચોથો ભાગ છે આપણે બહાર કાઢવાનો છે હવે આપણને ખબર નથી કે નળાકારમાં કેટલી હવા છે તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ V છે કેટલું છે
वी छे। हवे नळाकार में रहेल हवानुं प्रमाण केटलुं छे वी छे। हवे एक पंप छे, ए पंप द्वारा नळाकार में बाकी रहेली जेटली हवा छे एनो ज चोथो भाग बहार निकले छे। तो आपणे लखी नाखीए के भाई पंप द्वारा नळाकार में बाकी रहेल हवानो चौथो भाग बाहर काढ़े छे। बराबर। तो हवे आपणे पहेला धारी लीधुं के भाई मारी पासे हवा केटली छे, तो के हवानुं प्रमाण वी छे। पंपनुं काम शुं छे, तो के चौथो भाग जे छे ई केटलो भाग, तो के चौथो भाग बहार काढ़े छे। तो इनिशियल पोजिशन उपर आपणे वात करिए तो मारी पासे फर्स्ट ऑफ ऑल मारी पासे जे हवा जे पहेली वक्त एने आपणे प्रथम पद कही दीए। बराबर। पहेली वक्त मारी पासे हवा केटली हशे, तो के वी हशे। हवे प्रथम वक्त यानी कि मारुं बीजुं पद शुं थशे, तो के जेटली हवा छे કેટલી હવા છે મારી પાસે, તો કે મારી પાસે વી વી હવા છે, અને વી હવામાંથી શું થાય છે, તો કે તેનો ચોથો ભાગ, કોનો ચોથો ભાગ, તો કે વીનો ચોથો ભાગ બહાર નીકળે છે। તો વીમાંથી વીનો ચોથો ભાગ બહાર નીકળી ગયો, તો હવે મારી પાસે હવા કેટલી વધી, તો કે આને હવે લસા લઈ લઈએ। તો આ ફોર વી માઇનસ વી અપોન કેટલા થઈ ગયા, ફોર થઈ ગયા। તો આ થઈ ગયા મારી પાસે થ્રી વી બાય ફોર। ક્લિયર। તો પહેલી વખતે યાની કે પ્રથમ વખતે હવા બહાર નીકળે છે ત્યારે મારી નળાકારમાં કેટલી હવા રહે છે, તો કે થ્રી વી બાય ફોર। હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે બીજી વખતે બહાર નીકળે છે ત્યારે મારી પાસે હવા કેટલી છે, તો કે હવા મારી પાસે કેટલી છે, તો કે થ્રી વી બાય ફોર છે। અને આનો જ તો ચોથો ભાગ, આનો કેટલામો ભાગ, ચોથો ભાગ, કોનો, તો કે થ્રી વી બાય ફોરનો ચોથો ભાગ થઈ ગયો। થ્રી વી બાય ફોર માઇનસ થ્રી વી બાય ફોરનો જ ચોથો ભાગ બહાર નીકળે છે। તો મારી પાસે પહેલાં પ્રથમ વધ્યા છું, તો કે થ્રી વી બાય ફોર છે, માઇનસના માઇનસ, થ્રી ઇન્ટુ વન યાની કે થ્રી વી, અને ફોર ઇન્ટુ ફોર કેટલા છે, સિક્સટીન। હવે અહીં કેટલું લેવું મળશે, એલસીએમ લેવો પડશે, લસા લેવો પડશે। તો અહીં ચાર વડે ગુણો, તો ચાર તેરી બાર વી, માંથી ત્રણ વી નીકળી ગયા અને કેટલા વધી ગયા મારી પાસે, સોળ। તો હવે જોઈજો, બાર વીમાંથી નવ વી બાદ કરી નાખો, સોરી ત્રણ વી બાદ કરી નાખો, તો કેટલા વધશે, નવ વી વધ્યા, નવ વીના છેદમાં કેટલા થઈ ગયા, સોળ થઈ ગયા। તો આ થઈ ગયા મારી પાસે મારા ક્રમિક પદો। તો હવે હું લખી નાખું કે ભાઈ મારી પાસે સંખ્યાની યાદી જે છે એ મને મળી ગઈ છે, દેટ મીન્સ કે મારી શ્રેણી જે છે એ મને મળી ગઈ છે। શ્રેણી મને શું મળી છે, તો કે પહેલા ઇનિશિયલ પોઝિશન ઉપર વી, પ્રથમ વખતે કેટલી બહાર નીકળે, તો કેટલી વધી, થ્રી વી બાય ફોર વધી, બીજી વખતે કેટલી વધી, નાઇન વી બાય સિક્સટીન। તો આ રીતના જે છે મારી શ્રેણી જે છે આગળ વધતી રહેશે। બરાબર। હવે આપણે શ્રેણી ચેક કરીએ કે આપેલ સંખ્યાની યાદી જે છે એ સમાંતર શ્રેણી છે, તો ડી બરાબર શું થઈ જાય મારી પાસે, એ ટુ માઇનસ એ વન થઈ ગયા, એ ટુ યાની કે શું થઈ ગયા, થ્રી વી બાય ફોર, એ વન મારી પાસે વી। હવે આને મારે શું કરવું જોઈશે, લસા લેવો જોઈશે, ફોર આ બાજુ ગુણો એટલે શું થઈ જશે, થ્રી વી માઇનસ ફોર વી અપોન કેટલા થઈ ગયા, ફોર। તો થ્રી વી માઇનસ ફોર વી યાની કે શું થઈ ગયા, માઇનસ વી બાય ચાર થઈ ગયા। ક્લિયર। સેમ ટુ સેમ હવે આપણે આગળ વધીએ, સેમ ટુ સેમ, તો કે ડી બરાબર મારી પાસે શું થઈ ગયા, એ થ્રી માઇનસ એ ટુ થઈ ગયા, તો ડી એ થ્રી યાની કે શું થઈ જાય, નાઇન વી બાય સિક્સટીન, માઇનસ એ ટુ મારી પાસે શું આવશે, થ્રી વી બાય ફોર। ચલો આમાં પણ મારે લસા લેવો જોઈશે, તો આ થઈ ગયા નાઇન વી, અહીંયા લસા લઉં તો ચાર તેરી, કેમ કે આપણે સોળ બનાવવા છે ને, તો ઉપર નીચે ચાર વડે ગુણો, તો ચાર તેરી બાર વી આખાના છેદમાં કેટલા થઈ ગયા, સોળ। તો ફાઇનલી મારો આન્સર શું થઈ જશે, માઇનસ થ્રી વી બાય સિક્સટીન। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મારો સામાન્ય તફાવત બંનેમાં કેવો આવ્યો, અલગ અલગ આવ્યો। તો આપણે લખી શકીએ કે આથી આપેલ સંખ્યાની યાદી કેવી છે, તો કે સમાંતર શ્રેણી નથી। ક્લિયર। તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો ક્વેશ્ચન નંબર ટુ ક્લિયર। ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન યાની કે લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન। ચલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે જોઈ લઈએ આપણે, ક્વેશ્ચન નંબર ફોર। શું કીધું છે, તો કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે, ચક્રવૃદ્ધિ દર યાની કે શું થાય,
कि जे मारी टोटल रकम छे, सपोज हूँ एम कहूँ कि मैं भाई 400 रुपया जमा कराया है बैंक में डिपोजिट कराया, तो भाई 2% व्याज है बराबर, तो 400 ना 2% व्याज यानी कि शूँ 8 रुपया थे, तो प्रथम वर्षे यानी कि बीजा वर्ष की शुरुआत में मारी पास जमा के 408 थे, पछीना वर्ष में कितना थी जैसे विद्यार्थी मित्रों 400 मतलब के 16 थी जैसे बराबर, तो ये व्याजनो फिक्स दर जो है यानी कि 2% व्याज मैं लीधा हो तो यानी कि 8% व्याज थाय, तो दर वर्षे मारो व्याज कितलू उमेराय ओनली फॉर 8 रुपया ज उमेराय बराबर, के जे मारी मूल रकम थी 400 रुपया, ए 400 में 400 ना 2% लेखे 8 रुपया थाय, एटले 8 रुपया दर महीने अथवा दर वर्षे बैंक में जैसे जमा थाय। हवे चक्रवृद्धि व्याज कोने कहेवाय, तो के चक्रवृद्धि व्याज मतलब के शुं थाय, जे रकम व्याजनो दर जमा थाय छे अने ई रकम में 2% व्याज लागे छे, जेम के 400 रुपया आपणे लीधा तो 400 ना 2% 8 रुपया थया, तो बीजा वर्षे केटला थाय 408 थाय, तो हवे 408 ना 2% व्याज लागे, आपणे कोना व्याज लगावतो था सादा व्याजमां, तो के मूळ रकम केटली 400 थी, तो 408 टका, फरी वखत 408 टका 408 टका 408 टका 408 टका, ક્યાંય ચેન્જીસ થતો નથી, પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું છે કે જે મારી વ્યાજનો દર જમા થાય અને કુલ રકમ બને એમાં 8%, ફરી વખત વ્યાજનો દર જમા થઈને કુલ રકમ બની એના 8%, અને સાદા વ્યાજમાં શું થાય કન્ટિન્યુ મારું 8%, ભાઈ 400 રૂપિયાના 8% જે છે એ કંઈક 32 રૂપિયા આસપાસ જેવું થાય બરાબર, 8 4 32 ઓછો ઉડી જાય એટલે 32 રૂપિયા થાય, તો દર વર્ષે નકરા 32 32 32 જ ઉમેરાય, પણ આમાં દર વર્ષે કેટલું થાય વ્યાજ જે છે મારું ઇન્ટરેસ્ટ જે છે એ વધતું જાય ઓકે। તો અહીંયા તમે જોવા જાઓ તો ચક્રવૃદ્ધિ વ્યાજમાં મારે મૂળ રકમ કેટલી છે, પહેલાં પ્રથમ ચક્રવૃદ્ધિ વ્યાજનું વિદ્યાર્થી મિત્રો જો સૂત્ર આપણને આવડવું જોઈએ, હા જો સૂત્ર નથી આવડતું નો ડાઉટ આપણે એમ તારે બીજી રીતના પણ ઇઝી વેથી આ દાખલાને સોલ્વ કરી શકશું, પહેલાં આપણે સૂત્રથી યાદ રાખીએ બરાબર, કેમ કે વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ સાદું વ્યાજ જે છે એ તમારે 8મા ધોરણમાં 6ઠા 7મા ધોરણમાં આવતું એટલે તમને બધાને ખ્યાલ જ હશે બરાબર। મારી મેઇન જે મુદ્દલ જે છે મારું સૂત્ર શું હતું, તો કે પી કૌંસમાં 1 + R, આર યાની કે મારું ટકા, પણ ટકા મારા સેમાં હોય 100માં, યાની કે આરના છેદમાં 100 અને છેદમાં કેટલા આવશે યાની કે રેશિયો ધ પાવર કેટલું આવતું એન આવતું, જે એન મતલબ કે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ પાંચમું વર્ષ બરાબર, તો સેમ ટુ સેમ મારી પાસે અહીંયા આપેલું છે શું, તો કે પી બરાબર મને આપી મારી મૂળ રકમ કેટલી જમા કરાવું છું 10,000, વ્યાજનો દર કેટલો છે તો કે 8% છે અને દર વર્ષે જે છે એ વધતું જાય છે બરાબર। તો મારું પ્રથમ વર્ષની વાત કરીએ, પ્રથમ વર્ષે યાની કે A1ની વાત કરું, તો પ્રથમ વર્ષે મને થોડું વ્યાજ મળે, પ્રથમ વર્ષ આખું પૂરું થાય અને પછી મને આખા વર્ષ અથવા મંથલી હોય તો મંથલી વ્યાજ મળે બરાબર, પણ અહીંયા એન જે વર્ષમાં આપણને કીધેલું છે એટલે આપણે વર્ષમાં યાદ રાખશું બરાબર। તો પહેલાં વર્ષે તો મારી પાસે કેટલી રકમ જમા થશે, તો કે જે મેં જમા કરાવેલી છે 10,000 એની થશે। હવે બીજા વર્ષની વાત કરીએ, યાની કે બીજા વર્ષે મને કોનું વ્યાજ મળશે, પ્રથમ વર્ષનું મને વ્યાજ મળશે, તો અહીં પ્રથમ વર્ષનું હવે સૂત્ર મૂકી દઈએ તો શું થશે, 10,000 + 1 + R યાની કે 8 ના છેદમાં 100, પ્રથમ વર્ષ એટલે કેટલું થઈ જશે 1 થઈ જશે। હવે આને જો વિદ્યાર્થી મિત્રો આપણે છેદ ભેદ ઉડાડીએ તો આ થઈ ગયા 10,000, અહીંયા લસા લઉં તો કેટલા થઈ જશે 100 100 + 1 યાની કે કેટલા, સોરી 100 + 8 યાની કે 108 108 ના છેદમાં કેટલા થઈ ગયા 100, તો જોજે આ બે મીંડા અને આ બે મીંડા જ્યાં હવે બે મીંડાની સાથે જોડાઈ ગયા, તો 10,000 કેટલા થઈ ગયા મારી પાસે 800 રૂપિયા થઈ ગયા બરાબર। તો સેમ ટુ સેમ આ જ રીતના આપણે આગળ વધીએ બીજા વર્ષની, જો કે આમ ગણો તો આપણું ત્રીજું પદ, પણ મારું બીજા વર્ષે ત્રીજા વર્ષે મને કેટલા પહેલાં બે વર્ષનું વ્યાજ મળશે, તો શું થઈ જશે આપણે અહીંયા થઈ ગયા 10,000 + 1 + 8 ના છેદમાં 100, 8% વ્યાજનો દર સેમ ટુ સેમ રહેશે, પણ વર્ષ મારા કેટલા થઈ ગયા 2 થઈ ગયા, તો આને હું કઈ રીતના લખી શકું, તો કે આ થઈ ગયા મારા 10,000, અહીંયા કેટલા થશે 108 ના છેદમાં 100, પણ ઘાત 2 છે તો આપણે આ કેટલી વખત લખી નાખીએ 2 વખત લખી નાખીએ બરાબર। જો આ બે મીંડા આ બે મીંડા આ કેટલા થયા 4 4 વહી ગયા, 108 × 108 વિદ્યાર્થી મિત્રો તમે કરશો એટલે તમારી પાસે આન્સર શું આવશે, તો કે 11,664। તો આ મિત્રો તમારી થઈ ગઈ સંખ્યાની યાદી, સંખ્યાની યાદી તો એને આપણે શ્રેણી તરીકે લખી નાખીએ, તો કે ચલો શ્રેણી, તો પહેલાં મારી પાસે કેટલા હતા 10,000 હતા, પછી કેટલા થયા 10,800 થયા, પછી મારી પાસે કેટલા થયા 11,664। તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધતા રહીશું, સેમ ટુ સેમ શ્રેણી છે સમાંતર શ્રેણી ચેક કરવા માટે શું આવશે A2 - A1,
तो आ थी गया 10,800 में जो खाली 10,000 बाद कर दूँ तो कितना थी गया मारी पास 800 रुपया। सेम टू सेम डी बराबर शूँ थी जैसे तो कि ए थ्री माइनस ए टू थी गया। ए थ्री यानी कि 11,664 में 10,800 बाद करो, 800 में 200 उमरी 11,000 थी गया और आ थी गया 664 यानी कि आ थी गया 864। तो तुम जो सको कि मारो सामान्य तफावत जैसे सामान नहीं, देट मीन्स के आपेल संख्या ने यादी समांतर श्रेणी नहीं, आपेल संख्यानी यादी समांतर श्रेणी नथी, बराबर। जो सपोज आने सपोज तुम्हारे आने सेकंड मेथड थी दाखलो सॉल्व करो हो बराबर, तो प्रथम वर्ष की बात करिए तो प्रथम वर्षे तो मारू कितना रुपया लेवानू छे 10,000 रुपया रहेवानू छे। बीजा वर्षे शुं थशे तो कि आ 10,000 जे छे ए 10,000 ना कितना टका 8%, तो कितना थाय 100 रुपया थाय, यानी कि सॉरी 800 यानी कि आ कितना थी गया 800 छे। तो बीजा वर्षे मारी पासे कुल रकम जे छे बीजा वर्षे कुल रकम मारी पासे कितनी जमा थशे बीजा वर्षनी, तो कि आ जे छे टोटल मारी पासे 10,000 अने एनु व्याज जमा थई गयुं यानी कि कितना थी गया मारी पासे 10,800। सेम टू सेम त्रीजी वक्त की बात करिए यानी कि 2 वर्षनू जमा थशे तो कोना में जमा थशे, तो कि मारी पासे पहला वर्षे आखे आखू रकम बीजा वर्षे मारी पासे कितना जमा थई गया तो कि 10,800। हम एना पासा कितना टका लागशे 8% लागशे। आपणे वात करी हती ने कि सादा व्याज में खाली 10,000 मूल रकमना ज लागे, पण चक्रवृद्धि व्याज में जे व्याजनो दर जमा थाय अने ई जे कुल रकम वधे एमां पासा कितना टका लागे 8% लागे। तो आ बे मीडा गया, हवे आने तमे सॉल्व आउट करशो एटले कितला मळशे, आने सॉल्व आउट करिए तो 8 ने 8 कितला थई गया 64, वधी पड़ी कितली 6, आ थई गया 6 अने 8 एका 8 यानी कि मारी पासे कितला जमा थशे 864। तो जेटला छे मारी पासे कुल कितली रकम छे तो के कुल रकम मारी पासे छे 10,800, एमां मारी पासे 864 एड छे एटले आ कितला थई गया 11,664 थई गया। क्लियर छे विद्यार्थी मित्रों? तो आ तमारो थई गयो ત્રીજો પદ, બીજો પદ ને પેલો પદ। તો આ રીતના તમે જોઈ શકો છો સેમ ટુ સેમ મારી પાસે આ જ રીતમાં આવ્યું। બીજા પદમાં કેટલા આવ્યા તો કે 10,800, ત્રીજા પદમાં કેટલા આવ્યા તો કે 11,664, અહીંયા પણ કેટલા આવ્યા 11,664। તો તમે જોઈ શકો છો આ આપણી ફર્સ્ટ મેથડ હતી, ફર્સ્ટ મેથડથી પણ દાખલો સોલ્વ કર્યો અને સેકન્ડ મેથડથી પણ આપણે દાખલો જે છે એ સંપૂર્ણ સોલ્વ કર્યો, બરાબર। ચાલો આપણે ચેપ્ટર નંબર 5 માં એક્સરસાઇઝ જે હતી મારી 5.1 એ આપણે સંપૂર્ણ જે છે એ સોલ્વ કરી, હવે આપણે આગળ વધીએ એક્સરસાઇઝ 5.2 માં। નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત મળીએ નવા કોન્સેપ્ટ સાથે, નવી એક્સરસાઇઝ સાથે।